કોઠા સૂજ સમજ હોય તો જગ જીતાય. રાજ્યના છેવાડાઓના ગામમાં એક તરફ પાણીની બુમરાડ ઉઠી છે, તેવામાં પંચમહાલ જિલ્લાના પાણીદાર સરપંચની દૂરંદેશી વાહરે આવી છે. આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોતલા ગામના છે. પંચમહાલ જિલ્લામાં ખાસ કરીને ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે, તેવામાં અહીંના સરપંચ અજયસિંહ સોલંકીની દૂરંદેશીના કારણે લોકોને ઘરે બે ટાઈમ પાણી ફૂલ પ્રેશરથી મળે છે. સ્થાનિક સરપંચનું કહેવું છે કે પાણીની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ 2 વર્ષ પૂર્વે કમિટીની રચના કરાઈ હતી, જેના ભાગરૂપે તેઓ હાલ 135 કનેક્શન નળદીઠ આપે છે, જેનો પાણી વેરો રહીશો 360 રૂપિયા ચૂકવે છે. પંચાયતના બોર કુવામાંથી 80,000 લિટર દીઠ પાણી તેઓ ટાંકામાં ભરે છે અને ત્યારબાદ તે પાણી ઓવરટેન્ક ટાંકામાં ચડાવીને ગ્રામજનોને આપે છે. ઉનાળાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરપંચે 1700 મીટર લાઇન નર્મદાની જૂથ પાણી યોજના હેઠળ ભરી છે, જેથી પાણીની ઘટ વર્તાય તો આ યોજના થકી ગ્રામજનોને તેવા સમયે પાણી મળી રહે. અમારી પંચાયતનો જે બોરકુવો છે એમાંથી 80,000 લિટર પાણી અમે ટાંકામાં ભરીએ છીએ. ટાંકામાંથી ઓવરહેડ પાણી ઓવરહેડ ટાંકીમાં ચડાવીએ છીએ અને પછી ગામ લોકોને સપ્લાય કરીએ છીએ. પૂરતા પ્રેશરથી તમામ 135 કનેક્શનને પાણી મળે છે. સાવ એવું પણ નથી કે સરકાર દ્વારા આ ગામને નજરઅંદાજ કરાયું હોય. રાજ્ય સરકાર વતી અહીં હેન્ડપંપ અને નળની વ્યવસ્થા તો ઊભી કરવામાં આવી હતી, જોકે આ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન જ હોય તેવા દ્રશ્યો બંધ હેન્ડપંપને જોઈને લગાવી શકાય છે. એક તરફ તંત્રની લાળિયાવાળી છે તો બીજી તરફ સરપંચની કોઠાસૂજ સમજ અને તેનું જ આ પરિણામ છે. અહીંના રહીશોની સાથે સાથે અબોલા પશુઓ પણ સરળતાથી પાણી પી શકે છે. પશુઓ માટે અહીં તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી દરેક ગામના પશુઓ અહીં આવે છે અને પાણી પી શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે પહેલા જે તકલીફ પાણીને લઈને તેમને પડતી હતી તેની સામે આજે તેમને મોટી રાહત થઈ છે. શું કહેવું છે ગામની મહિલાઓનું આવો તે પણ જાણીએ. પાણીની સગવડ સારી છે. 2 વર્ષથી નિયમિત સવારે 7 વાગે પાણી આવે છે, 2 કલાક છોડે છે પાણી. પાણી ગ્રામજનો સારી રીતે વાપરે છે, એનો બગાડ કરતા નથી. પશુઓ પંખીઓ માટે હવાડો ભરી રાખે છે અને કોઈ બી રસ્તા પર ઢોળે કે ગમે તે પાણી બિનજરૂરી વાપરે તો એને ટકોર કરીએ છીએ. અત્યારે 2 વર્ષથી નળ કનેક્શનની સુવિધા કરી છે અને પહેલાં તો બહુ જ લેડી હેડપંપ અલાઈ અલાઈને થાકી જતી હતી. ઘરે આવે તર તો થાકીને ખુશ થઈ જાય, કારણ કે બીમાર જ પડી જાય. હાલ રાજ્યમાં ઠેર ઠેર પાણીની બુમરાળ ઉઠી છે. સરકાર તો કહે છે ઉનાળામાં પાણીની તકલીફ નહીં પડે, પણ દરેક ગામના સરપંચ VTVમાં ચાલેલા આ અહેવાલની જો નોંધ લઈ પોતાને ગામમાં આ યોજના લાગુ કરે તો વિકટ પરિસ્થિતિ સામે રક્ષણ મેળવી શકે છે. વિવેક સુથાર, VTV ન્યૂઝ.